સમગ્ર દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે રાજકોટ લોકસભા બેઠક પર પણ ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ગયું હોય તેમ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. રાજકોટના યુવા મતદારો મતદાન કરવા માટે તલપા પણ જોવા મળી રહ્યા છે ત્યારે પ્રથમ વખત મતદાન કરનાર મતદાતાઓ સાથે ગુજરાત ન્યૂઝે ખાસ વાતચીત કરી હતી. યુવા મતદારોએ અને ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનાર યુવાઓએ જણાવ્યું હતું કે અમે પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છીએ ત્યારે અમને ખૂબ ઉત્સાહ છે, સાથે સાથે પ્રથમ વખત મતદાન કરી રહ્યા છીએ. અત્યારે અમે એવા ઉમેદવારને પસંદ કરીશું કે જે દેશહિત માટે કામ કરતા હોય. અમે અમારી સાથે અમારા પરિવારને પણ મતદાન કરવા માટે લઈ જઈશું. લોકસભાની ચૂંટણીના રણસિંગા છે તે ફૂંકાઈ ચૂક્યા છે. રાજકીય પક્ષો છે તે ઉમેદવારો જાહેર કરી અને પોતાનો પ્રચાર છે તે શરૂ કરી દીધો છે. આ તમામની વચ્ચે રાજકોટના યુવા મતદારો છે તે આપણી સાથે છે. કેટલાક પ્રથમ વખત જે ઉમેદવારો જે કહી શકાય કે મતદારો છે તે પોતાનું મતદાન કરવા જઈ રહ્યા છે ત્યારે રાજકોટના આ યુવા એજ્યુકેટેડ મતદારો છે તે પોતાનું મંતવ્ય છે તે ગુજરાત ન્યૂઝ સાથે શેર કરવા જઈ રહ્યા છે. તેમની સાથે સીધી વાત કરશું. પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છો, કેવું એક્સાઇટમેન્ટ છે અને ખાસ કરીને પ્રથમ વખત તમે મતદાન કરશો તો કેવી તમને અત્યારથી જ એક ફિલિંગ આવી રહી છે? એક્સાઇટેડ છું કે હું કોકને ચૂંટીશ અને તેમને કેવી રીતે કાર્ય કરશે એની વિશે પણ જાણીશ. ચોક્કસ, જે રીતની વાત કરવામાં આવે તો અન્ય જે છે તેમની સાથે વાત કરશું. પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છો, કેવું એક્સાઇટમેન્ટ? પ્રથમ વખત મતદાન કરવાનું મને ખૂબ સારું એક્સાઇટમેન્ટ છે, કારણ કે મતદાન એ સર્વશ્રેષ્ઠ દાન છે જેનાથી આપણે સારા એવા ભારતનું, આપણે ઈચ્છીએ એવી આ લોકશાહીની સત્તાનું નિર્માણ કરી શકીએ છીએ. તેના માટે હું એવો ઉમેદવાર પસંદ કરીશ અથવા તો એવી પાર્ટીને મત આપીશ કે જેનાથી આજનો એજ્યુકેશનનો યુગ છે, યંત્રવિજ્ઞાન ટેકનોલોજીનો યુગ છે, જેનાથી આપણે બધી રીતે હું સર્વશ્રેષ્ઠ નાગરિક તરીકે મતદાન કરીશ, જેનાથી મારા દેશને બધા ફાયદા મળે. અને મારું મતદાન એ આખા દેશ માટે મહત્ત્વનું છે, દરેક વ્યક્તિ માટે મહત્ત્વનું છે. અને તેથી જ હું દરેક વ્યક્તિને અપીલ કરીશ કે જો આપણી પાસે આ સર્વશ્રેષ્ઠ અધિકાર છે, લોકશાહી બધા માટે નથી હોતી, આપણને જો આ અધિકાર મળ્યો છે તો આપણે અધિકારનો સારામાં સારો ઉપયોગ કરી આપણી આસપાસ જે સ્ત્રીઓ છે, મહિલાઓ અને જે વૃદ્ધો છે તેને પણ મતદાન માટે જાગૃત કરીએ. કારણ કે જો આપણે સારા વ્યક્તિને મતદાન આપશું અને જો આપણું મતદાન સાચું નીવડશે તો જ આપણે સર્વશ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરી શકશું. યંગસ્ટર છો તમે, પ્રથમ વખત મતદાન કરવા જઈએ, લોકોને શું મેસેજ આપશો? લોકોને એટલો જ મેસેજ આપીશ કે તમે જેવું ઈચ્છો છો એવું નિર્માણ તમે જ કરી શકો છો, એના માટે તમારું મતદાન જ સર્વશ્રેષ્ઠ ઉપાય છે. ખાસ કરીને ભારત છે તે લોકશાહી દેશ છે, લોકશાહીનું અહેમ અને મુખ્ય પાસો જે કહી શકાય એ ચૂંટણી હોય છે. મતદાન, એક એક મતની મહત્ત્વ છે તે મતદાનમાં હોય છે. ત્યારે ખાસ કરીને જ્યારે પ્રથમ વખત તમે મતદાન કરો છો, તમારું કિંમતી મત છે તે કોઈપણ ઉમેદવારને આપશો, કઈ પ્રકારની એક કહી શકાય કે મનમાં અત્યારે કેવી સ્થિતિ હશે? બહુ જ મારે વિચારીને મતદાન કરવાનું છે, કારણ કે હું જે મત આપીશ તે નિર્ણાયક નીવડવાનો છે કે મારે કેવી સત્તા જોઈએ છે. એટલે હું એવા વ્યક્તિને મત આપીશ, એવા ઉમેદવારને પસંદ કરીશ કે જે સર્વશ્રેષ્ઠ કામ કરી શકે અને સર્વશ્રેષ્ઠ રીતે પોતાનું કામ અને પોતાનું યોગદાન આપી શકે. ચોક્કસ, અન્ય જે જે કહી શકાય કે યુવા મતદારો છે તેમની સાથે વાત કરશું. ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છો, કેવો એક્સાઇટમેન્ટ અને લોકોને ખાસ કરીને તમે જ્યારે ગર્લ્સ છો ત્યારે ઘણી વખત મહિલાઓ છે તે મતદાન કરવા નથી જતી હોતી હોય, એ લોકોને શું મેસેજ આપશો? મારું કહેવું એટલું જ છે કે બધાને મત દેવો જોઈએ. આપને નથી ખબર પડે કે દેશ કેવી રીતે સુધરે, બધું કાર્ય થઈ છે, એની માટે બધાને મત દેવો જોઈએ. હું તો પહેલી વાત દઉં છું એટલે હું તો ચોક્કસ દઈશ જ. મને ખૂબ આનંદ થાય છે કે હું બધાને ચૂંટીશ કે બધાને મત આપીશ, મને ખૂબ મજા આવે છે. દેશભરમાં અત્યારે લોકશાહી છે, એક શાસક પક્ષ હોય છે, એક વિરોધ પક્ષ હોય છે. વિરોધ પક્ષ દેશ માટે કેટલો મહત્ત્વનો હોય છે? વિરોધ પક્ષ પણ એટલો જ મહત્ત્વનો હોય છે, કેમ કે વિરોધ કરવાવાળા હોય નહીં તો બધાને ચૂંટવાવાળા કેમ હોઈ શકે? ખાસ કરીને અત્યારે જ્યારે મતદાન જે કહી શકાય કે ગણતરીના દિવસો બાકી, લોકોને શું અપીલ કરશો? કે બધાને મત આપવો જરૂરી છે, બધાને મત અપાય એમ. ચોક્કસ, જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા બેઠક ઉપર છે તે આગામી 7 તારીખના છે તે મતદાન થવા જઈ રહ્યું છે. આપણી સાથે અન્ય ઉમેદવારો છે, ક્યાંક ને ક્યાંક જે પ્રથમ વખત મતદાન કરતા ઉમેદવારો છે તેમાં એક ચોક્કસથી કહી શકાય કે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. આપણી સાથે અન્ય ઉમેદવાર જે કહી શકાય કે મહિલા છો, શું કહેશો? પ્રથમ વખત મતદાન કરશો, એક ગર્લ્સ તરીકે લોકોને શું સંદેશો આપશો?
મારો સંદેશો એ જ છે કે ઘણીવાર મહિલાઓ એવું માનતી હોય છે કે મારા એકના મતથી શું ફરક પડે છે, પણ નહીં, મત એ આપણો એક અધિકાર છે, લોકશાહી છે, તો એનો આપણે પૂરેપૂરો ફાયદો ઉઠાવવો જોઈએ. કે મત આપણો એક સર્વશ્રેષ્ઠ અધિકાર છે, કે એક અધિકાર જ મળે છે કે જે 18 વર્ષની ઉંમરે આપણે લઈ શકીએ છીએ. બાકી તો મહિલાઓને એમ કહેવામાં આવે છે કે તમે આ ફેસલા ન કરી શકો, પણ મતદાર એક મત એક એવો અધિકાર છે જે મહિલા પણ કરી શકે છે. તો દરેક મહિલાએ પોતાના આ અધિકારનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવો જોઈએ અને મત કરવું, મતદાન આપવું જોઈએ, જેથી તે પોતાના અને ભારતના ભાવિ પેઢી માટે શું સારું છે અને શું ખરાબ છે તે વિશે નિર્ણય લઈ શકે છે અને મત દઈ શકે છે. એટલે મહિલા તરીકે હું એટલું જ કહીશ કે દેશની તમામ મહિલાઓએ જે મતદાર મત કરી શકે છે તેને મત જરૂર આપવો જોઈએ, પોતાના અધિકારનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવો જોઈએ. કસજતની વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા બેઠક ઉપર આગામી 7 તારીખે છે તે મતદાન થવા જઈ રહ્યું છે. આ મતદાનને લઈ અને ક્યાંક ને ક્યાંક જે પ્રથમ વખત મત આપનાર જે વોટર્સ છે તેમાં પણ એક અનેરો ઉત્સાહ છે તે હાલ અત્યારથી જ જોવા મળી રહ્યો છે. કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.